હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ટેસ્ટ ઓફ ગુજરાત આજે આપણે બનાવીશું ગરમા ગરમ ખીચું જે આપણે પાલક ફ્લેવરનું બનાવીશું જે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બનશે જેને તમે ગરમા ગરમ બનાવીને એન્જોય કરી શકો છો રેસીપી તમને ગમે તો રેસીપીને લાઈક શેર જરૂરથી કરજો અને આવી જ નવી નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સૌથી પહેલાં નોનસ્ટિકની કઢાઈ લીધી છે અને ગેસની ફ્લેમને મીડિયમ રાખી છે એની અંદર આપણે ત્રણ કપ જેટલું પાણી નાખીશું એક કપ ચોખાના લોટની સામે ત્રણ કપ પાણી લેવાનું છે ત્રણ ગણું પાણી લેવાનું છે આ માપથી તમે ખીચું બનાવશો તો ખીચું સરસ જ બનશે હવે એમાં આપણે એક ચમચ જેટલું જીરું નાખીશું જીરાની ફ્લેવર ખૂબ જ સરસ લાગે છે ખીચામાં હવે એમાં એક ચમચ જેટલી આદુ અને મરચાંની પેસ્ટ નાખીશું અને એને ઉકળવા દઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ પાણી ઉકળવા લાગ્યું છે હવે એની અંદર સ્વાદ અનુસાર મીઠું નાખીશું એક ચોથાઈ ચમચ એટલે કે એક ચપટી જેટલો ખાવાનો સોડા નાખીશું અને એને આપણે મિક્સ કરી લઈશું અને એને એકદમ સરસ પાણીને ઉકળવા દઈશું જેથી બધી ફ્લેવર એની અંદર આવી જાય હવે તમે જોઈ શકો છો પાણી સરસ ઉકળી ગયું છે હવે એની અંદર આપણે એક કપ જેટલો ચોખાનો લોટ નાખીશું ચોખાનો લોટની ક્વોલિટી ઉપર ડિપેન્ડ હોય છે જો ચોખાનો લોટ નવા ચોખાનો બનેલો હોય તો ખીચામાં પાણીનો યુઝ થોડોક વધારે થાય એટલે તમારે એ પ્રમાણે ખીચું બનાવવાનું અને પાણીનો યુઝ કરવાનો અત્યારે મેં જે પ્રમાણે પરફેક્ટ માપ લીધું છે એ પ્રમાણે ખીચું સરસ જ બનશે હવે એના ગાંઠા ના પડે એ રીતે આપણે એકદમ સરસ મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમને એકદમ ધીમી કરી લઈશું તમે જોઈ શકો છો સરસ એવું મિક્સ થઈ ગયું છે હવે તમારે કોઈ ફ્લેવરવાળું ખીચું ના બનાવવું હોય તો તમે આ રીતે સાદું ખીચું બનાવીને પણ એને એન્જોય કરી શકો છો હવે આની અંદર આપણે હેલ્ધી ખીચું બનાવવા માટે પાલકની ફ્લેવર આપીશું એટલે બે ચમચ જેટલી પાલકની પ્યુરી નાખીશું પાલકને મિક્સરમાં ક્રશ કરીને એની પ્યુરી બનાવી લીધી છે હવે એને આપણે એકદમ સરસ મિક્સ કરી લઈશું સરસ મિક્સ કરી લેવાનું છે આ ખીચું ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને હેલ્ધી પણ છે તો એકવાર આ રીતે ઘરે જરૂરથી બનાવજો તમે જોઈ શકો છો સરસ મિક્સ થઈ ગયું છે હવે એને ઢાંકીને પાંચ મિનિટ માટે એકદમ ધીમી ફ્લેમ ઉપર થવા દઈશું જેથી ખીચું સરસ બફાઈ જાય પાંચ મિનિટ થઈ ગઈ છે અને ખીચું સરસ બફાઈ ગયું છે હવે તમને એમ લાગે કે ખીચું થોડુંક હાર્ડ છે તો તમારે બેથી ત્રણ ચમચ જેટલું ગરમ પાણી નાખી દેવાનું તો ખીચું સોફ્ટ થઈ જશે હવે એની અંદર એક ચમચ જેટલું તેલ નાખ્યું છે સિંગ તેલ અને એને એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે ખીચામાં સિંગ તેલનો જ યુઝ કરવાનો જેની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગે છે હવે એની અંદર આપણે ઝીણી સમારેલી કોથમીર નાખીશું અને એને મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ જ્યારે પણ તમે ખીચું બનાવો ત્યારે તમે તમને એવું લાગે કે ખીચું થોડુંક હાર્ડ છે તો ગરમ પાણી કરવાનું અને બેથી ત્રણ ચમચ જેટલું ઉપરથી પાણી નાખીને એને થવા દેવાનું તો એકદમ સરસ સોફ્ટ બની જશે તમે જોઈ શકો છો ખીચું સરસ એવું તૈયાર થઈ ગયું છે એને આપણે ગેસની ફ્લેમને બંધ કરીને ગરમા ગરમ સર્વ કરી લઈશું ફ્રેન્ડ્સ ખીચાને મેં સર્વ કરી લીધું છે એક બાઉલમાં તેલ લગાવીને એને આપણે આકાર આપી દીધો છે આ રીતનો હવે એને ઉપરથી સિંગ તેલ નાખીશું અને શરૂ કરીશું સિંગતેલ સાથે ખીચામાં સિંગતેલનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે એની ઉપર આપણે મેથીઓ મસાલો સ્પ્રિંકલ કરીશું જો તમારી પાસે મેથીઓ મસાલો ના હોય તો ડિસ્ક્રિપ્શનમાં હું એની લિંક આપી દઈશ જે તમે ઘરે બનાવી શકો છો અને મેથીયા મસાલાની જગ્યાએ તમે લાલ મરચું સ્પ્રિંકલ કરીને પણ એન્જોય કરી શકો છો રેસિપી તમને ગમી હોય તો લાઇક શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો થેન્ક યુ ફ્રેન્ડ્સ